અરે આવ ને બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તો મજામાં છું. પણ આવ, મમ્મી પપ્પા કેમ નથી દેખાતા? અરે ઘરમાં હોય તો દેખાય ને. એટલે? એટલે એમ કે મમ્મી અને પપ્પા ગામડે ગયા છે. આપણી જમીન હતી ને, એ જમીનને વેચવા માટે. જમીન વેચવા માટે? પણ શું કામ? ગામડાની જમીન વેચવાની શું જરૂર પડી? અરે આ તારી સાથે વાત નહીં થઈ હોય, એમાં એવું છે ને, મારે આગળ ભણવું છે એટલા માટે વિદેશ જવું છે, અને પપ્પાએ મને કહ્યું કે હું તને મોકલીશ, ને જમીન વેચીને પૈસા આવશે ને, એનાથી હું વિદેશ જઈશ. ભાઈ તું આવું કેમ કરે છે? ભણવું હોય તો અહીંયા પણ ભણાય ને, ઇન્ડિયામાં પણ ક્યાં ભણતર નથી થતું. અને તું જ વિચાર ને, મમ્મી પપ્પાની આખી જિંદગીની મૂડી છે જમીન, હવે ભણતર માટે થોડી વેચી નખાય. અરે ખાલી ભણતર માટે નથી વેચાવતો, તને ખબર નથી, એ જમીન વેચીને હું વિદેશ જઈશ ને તો જ મારા લગ્ન થશે. એટલે? એટલે એમ કે તું આ વાત મમ્મી અને પપ્પાને ન કરતી તો હું તને કરું. તારી તો છે ને પાછી અડધી વાતો છુપાવવાની હોય મારે, કેવી રીતે મેળ આવે? અરે હું તને બધી જ વાત કહું છું. હું છે ને એક છોકરીને પ્રેમ કરું છું, અને એનું નામ દામિની છે. તો મને બોલવા દઈશ પહેલા? એના મમ્મીએ શરત મૂકી છે કે જો હું વિદેશ જઈને ડિગ્રી લઈને આવું ને તો જ એના લગ્ન મારી સાથે કરાવશે, એટલા માટે મારે વિદેશ જવું જરૂરી છે. અરે વાહ, એવી કેવી શરત છે કે વિદેશ ભણે તો જ લગ્ન કરાવે? અરે બડિયા, આવા લગ્ન જે આપણી જમીન વેચીને લગ્ન કરવા પડતા હોય ને તો આપણે નથી કરવું. તને ખબર નથી, એ લોકો બહુ રૂપિયા વાળા છે, અને એ લોકો એટલે કે મને જો જમાઈ બનાવે ને એ તો બહુ ખુશીની વાત કહેવાય, અને એના માટે થઈને હું જો બહાર ભણવા ન જઈ શકું તો શું કામનું, મારે તો જવું જ જોઈએ ને. એમ પણ દામિની અને હું અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, અને એકબીજા વગર રહી પણ નથી શકતા. બહુ સારું, જોયો તારો પ્રેમ, એટલા બધા પૈસા વાળા હોય ને તો એને કે તારો ખર્ચો આપે ભણવાનો. મમ્મી પપ્પા પાસે એક જમીન તો છે, હવે એ પણ વેચી નાખશે ને તો રોડ ઉપર આવી જશે. આપણે એની પાસે કેવી રીતે માંગી શકીએ? અને હું જો અત્યારથી એની પાસે પૈસા માંગું તો કેવું લાગે? હું જમાઈ છું, અને દામિની એની એકની એક દીકરી છે, પછી બધું મારું જ છે. અને હા હા, લગ્ન પછી અત્યારે જ્યાં રહે છે ને ત્યાં નહીં રહીએ, એના પછી એની પાસે એક મોટો બંગલો છે, એ બંગલામાં અમે રહેવા જશું. તું તો જતો રહીશ બંગલામાં રહેવા, પણ મમ્મી પપ્પાનું શું? આ જમીન વેચી નાખશે ને તો એક મકાન રહ્યું છે. એ મકાન પણ વેચીને જ આવવાના છે, અને આપણો પાછળનો વાડો પણ. આ તું શું બોલે છે ભાઈ? એ મકાન વેચી નાખશે, જમીન વેચી નાખશે તો ક્યાં રહેશે? હવે આ મકાન તો આમ પણ ભાડાનું છે. હા પણ એ બધું વેચવું પડે એમ છે તો જ પૈસા ભેગા થશે ને, અને તો જ હું વિદેશ જઈ શકીશ. એ ભગવાન, આને વિદેશનું કેવું ભૂત ચડ્યું છે, આની સમજવાની કોશિશ કર ને ભાઈ. તું શું કામ ચિંતા કરે છે? હું છું ને, એકવાર આ ભણીને પાછો આવું ને પછી નોકરી કરવા લાગીશ, અને પછી બધું ઠીક થઈ જશે. હા પછી મમ્મી પપ્પા ક્યાં રહેશે? અરે ક્યાં રહેશે એટલે મારી સાથે રહેશે ને, હું રાખીશ એમને. તું રાખીશ ભાઈ, હજી પણ વિચાર કર, હજી મોડું નથી થઈ ગયું. અરે બાપ દાદાની બધી જમીન વેચીને વિદેશ ભણવા જવાનું સપનું આ ખોટી વસ્તુ છે. કેવી વાત કરે છે? મારે મારા ભવિષ્યનું જોવાનું કે નહીં, ભવિષ્યનું વિચારવાનું કે નહીં, અને હું બધું મારા માટે જ કરું છું, એટલે કે આપણા માટે જ કરું છું. હા આદિભાઈ, તું અહીંયા કોણ છે? અરે આ દામિની ત્યાં નોકર છે, તું અહીંયા શું કરે છે? કઈ કામ હતું? હા આ તમે જેના પર વિશ્વાસ કરો છો ને, આ દામિનીની એની માં, હું એને સારી રીતે જાણું છું. અરે એક નંબરના મતલબી છે, મા દીકરી બંને એની ઉપર છે ને વિશ્વાસ ના કરો તો સારું. અરે કેવો બકવાસ કરે છે તું, મારા ઘરમાં આવીને મને સમજાવે છે, હું એ લોકોને બરાબર રીતે ઓળખું છું. અરે તને શરમ પણ નથી આવતી? જે ઘરમાં નોકરી કરે છે એના જ અવગુણ ગાય છે તું? હા પણ સાચી જ વાત છે ને, એમના ઘરનો નોકર છે તો 24 કલાક એમના ઘરે જ રહેતો હશે, અને જે વ્યક્તિ 24 કલાક સાથે રહેતું હોય ને એને આપણી બધી આદતોની ખબર હોય, આપણે ક્યાં શું કરીએ છીએ ને એ બધી વાતની જાણ હોય. અરે આવા માણસોને હું સારી રીતે ઓળખું છું, એને ગમતું નહીં હોય
કે આટલા પૈસાદાર એને ગમતું નહીં હોય કે આટલા પૈસાદાર ઘરની છોકરી આ મારી સાથે લગ્ન કરશે એટલે એટલે આ છે ને મને ભડકાવો આવ્યો છે મને ના ભડકાવા નથી આવ્યો ભાઈ હું તો તમારા સારા માટે કહેવા આવ્યો છું સારા માટે હા શું સારા માટે કહેવા આવ્યો છે બોલ ને શું સારા માટે કહેવા આવ્યો છે તું બોલને શું કરે છે આ તમે સમજી જાવ ને મારે કઈ નથી સમજવું હું આ બધી વાત છે ને દામિનીને કરીશ ને તો ખબર પડશે કે તારો શું હાલ થશે ભાઈ હા તમે નોકરી નું કહી દેશો ને વાંધો ને કહી દેજો એ ઘરમાં નહીં તો બીજા ઘરમાં મને નોકરી મળી જશે મને ખબર છે કે તમારા બાપુજી છે એક પટ્ટા વાળી નોકરી કરે છે મને એટલે જીવ બળે છે આ તટલું સમજાવું છું છતાં પણ નથી સમજતા એમ અને હું છે ને તમારા સારા માટે કહું છું ભાઈ હા તું મને સમજાવવા શું કામ આવ્યો છે મારા ઘરમાં તારે આવવાની કોઈ જરૂર નહોતી અરે મારી લાઈફ છે હું ગમે તેવી રીતે જીવી શકું તું મને કહેવાનો કોણ 2% નો નોકર હા નોકર 2% નો નોકર આદિભાઈ તમે કદાચ કહી દેશો તો ખાલી મારી નોકરી જશે ભાણું તમને ના ખબર હોય ને તો કહી દઉં કે તમારી તો છે ને જિંદગી દાવ પર લાગી જશે ભાઈ એટલે જરા વિચારીને કરજો જે કરો ને તે તમે જા ઘરમાંથી મને શિખામણ દેવા આવે છે મારે શું કરવું શું ન કરવું એ બધી મને ખબર છે તું મને કહીશ હું કરીશ ભલે ભાઈ સારું જય શ્રી કૃષ્ણ શું કરે છે આ તું કરે કોઈ પણ માણસ આવે તો ગમે તેમ બોલવાનું ગમે તેમ વર્તન કરવાનું એ ગમે તેમ આવીને મને કહી જાય તો મારે સાંભળી લેવાનું આદિત્ય એટલી વાતનો વિચાર કર કે કોઈ માણસ આટલું બધું જૂઠું ના બોલી શકે એ 24 કલાક એના ઘરમાં નોકરી કરતો હોય ને તો એના બધા કરતૂતોથી વાકેફ હોય અરે આ બધા છે ને સારી રીતે આ બધાને ઓળખું છું અત્યારે તને ને મને સાથે જોઈ ગયા ને એટલે બસ એને એમ કે ગમે તેમ કરીને આ લોકોનું ભંગાવી નાખીએ આપણું સારું ના જોઈ શકીએ કાલ સવારે આપણે પૈસાવાળા થઈ ગયા રૂપિયાવાળા થઈ ગયા તો ગમશે નહીં ને કારણ કે એ તો નોકર છે અને આપણે આપણે પણ ગરીબ પરિસ્થિતિમાં જીવીએ છીએ ને તો એની સાથે જ રહેવાનું આ કોઈ માણસ ગરીબીમાંથી આમ અમીર બનતો હોય ને એને જોઈ ના શકે એટલે આવા લોકો આપણી પાસે આવીને આવી વાતો કરે છે છોડે ને વાત તારી કર અને તું છે ને અમીર નથી બનતો ગરીબ બની રહ્યો છે જેટલું છે ને એટલું પણ તું દાવ પર લગાવે છે કોના માટે એક છોકરી માટે એ તારે જે સમજવું એ સમજ પણ હું મારું વિચારું છું અને મેં જે કંઈ પણ વિચાર્યું છે ને બરાબર વિચાર્યું છે તને એવું લાગતું હશે કે હું ગરીબ બનીશ પણ ના હું તો અમીર જ બનવાનો છું અને બની રહીશ ઠીક છે તારી જીદ છે ને તો કર તારે જે કરવું હોય પણ એક વાતનું ધ્યાન રાખજે મમ્મી પપ્પા ક્યારે દુખી ના થવા જોઈએ સમજી ગયો ને ચાઉ છું જય શ્રી કૃષ્ણ બેટા તો વિદેશથી ભણીને આવી ગયો તારી ડિગ્રી આવી ગઈ તો હવે આગળ તારું કામકાજ કેવું હાલે છે કામકાજમાં શું હોય જી મારે પોતાની ઓફિસ કરવી પડશે ત્યારે બધું બરાબર થશે અને ઓફિસ કરવા માટે બહુ બધા રૂપિયાની જરૂર છે મારે બહુ બધા એટલે કેટલા રૂપિયા 50-60 લાખ રૂપિયા છે તમારી પાસે તો આપો તો ચાલુ કરી દો ઓફિસ 50-60 લાખ રૂપિયા આ તો શું બોલે છે એનું ભાન છે તને 50-60 લાખ રૂપિયા અરે તારા પપ્પાએ એની આખી જિંદગીની કમાણી તારા ભણતર પાછળ વાપરી નાખી છે અત્યારે 75 રૂપિયા પણ તારી પાછળ વાપરી શકે ને એટલી આ તારા બાપની હેસિયત નથી તું જરાક તો તારા પપ્પાનો વિચાર કર હાદી કીધું હતું ને મેં તમને કે આ ઘરમાં મને નહીં ફાવે શું થયું ભાભી કેમ રાડો પાડો છો બેસીને શાંતિથી વાત કરો તું બેસે આ ઘર જોયું છે પૂરા 5 માણસ આ ઘરમાં આવે ને તો ઘર આખું પેક થઈ જાય ના પાડી અત્યારે કે નથી રહેવું મારે આ ઘરમાં ચાલો મારા ઘરે રહેવા માટે ભાભી તમારા સાસુ અને સસરા તમારી સામે બેઠા છે કપડામાં તો માજા મૂકી જ છે પણ ભાષામાં તો થોડો કંટ્રોલ રાખો થોડી મર્યાદા રાખો તું ના બોલે તો જ સારું છે કે કે ખોટું નથી કહેતી કે મેં ના બોલે અરે આ ઘરની દીકરી છે એનો હક છે કે આપડા ઘરમાં કઈ ખોટું થતું હોય ને તો એ બોલે અરે પણ મને ખબર જ હતી કે એને આ ઘરમાં નહીં ફાવે અરે આપડા ઘરમાં છે શું હા સામે સામે બે જણા ચાલીને આવીએ ને તો ભટકાઈએ આટલી તો જગ્યા છે આપડા ઘરમાં અરે સીધી વાત છે કે એ બંગલામાં રહેલી છે તેને નો ફાવે હા તો લગ્ન કર્યા ને ત્યારે વિચાર કરવાનો હતો ત્યારે તો મોઢું ઉઠાવીને આવી ગયા હતા ને હા તો આવી ગઈ હતી ને
પેલા તમે જો ને તમે કેની મર્યાદામાં બોલો છો, મને શીખવાની જરૂર નથી, મને ખબર પડે છે મારે કોની સામે શું બોલવું ને. દામિની શાંત થા. જો પપ્પા, અત્યારે હું કોઈ નોકરી કરવાના મૂડમાં નથી. અમે જેટલા પણ ફ્રેન્ડ્સ અહીંયા આવ્યા હતા ને, બધા પોતાની પર્સનલ ઓફિસ કરે છે, એટલે મને પણ એટલી ખબર પડે છે કે મારે બે પૈસા વધારે કમાવવા હોય તો મારી પોતાની ઓફિસ કરવી પડશે. અને તમારી પાસે પૈસા છે કે નહીં મને કહી દો એટલે ખબર પડે. બરાબર બરાબર. હા, હવે તમારી પાસે કઈ વેચવા જેવું હોય તો વેચી દો, પછી તમે અને હું ક્યાંક સારા મંદિરે બેસીને ભીખ માંગી લેશું. જ્યારે તમે એને મોકલવાનું કહેતા હતા ને, ત્યારે જ મેં ના પાડી દીધી કે રેવા દો, આ એંધાણ મને પહેલેથી જ દેખાતા હતા. પણ તમે આ ફકરાના પ્રેમમાં એટલા બધા આંધળા થઈ ગયા હતા ને કે તમે તમે આ બધી વસ્તુને જોઈ જ ના શક્યા. બેટા, તને તો ખબર છે કે તારા ભણવા પાછળ આપણે જમીન ખોરડા બધું વેચી નાખ્યું છે, અને એટલે તો તારા લગ્ન આપણે સાદાઈથી પતાવ્યા છે. કોઈ તું નહીં સમજતો કે તારા બાપ પાસે રૂપિયા નથી? અરે નથી તો કઈકથી લાવો. હા, તમે આટલા વર્ષો કઈ આમદમ કાઢ્યા હશે, આ બે માણસની ઓળખાણ તો કરીએ છે ને, એ અત્યારે કામ નથી લાગે. અરે જો એ કામ ન લાગે ને તો સમજી લેજો કે તમારી જિંદગીમાં બસ. તું એમ કહેશો ને બે માણસને ઓળખાણ, આ સાદાઈથી લગ્ન કર્યા ને તો એ મિનિમમ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા છે. લાખ રૂપિયા કોણ આપ્યા? કોણ આપ્યા એ લાખ? એક મિનિટ પપ્પા, તમે શું કામ ચિંતા કરો છો? નથી પપ્પાની ઓળખાણ, નહીં આપે કોઈ પૈસા. તારે તો બહુ વેલ્યુ છે ને, બહુ ઇજ્જત છે ને ગામમાં, તો જા ને ઓફિસ ઊભી કરીને. જોઈ લીધું ને આદિ, ગણાવી દીધું કે અમે તારી પાછળ એટલું કર્યું છે, અમે તારી પાછળ એટલી મહેનત કરી છે, એટલા પૈસા વાપર્યા છે, તને ગમે એમ કરીને વિદેશ મોકલ્યો છે, સાંભળવું પડ્યું ને ત્યારે જ ના પાડી હતી મેં કે રહેવા દો આ બધી વાતને. અરે એમાં એ કઈ ઉપકાર થોડો કર્યો છે, એ તો એમની ફરજ હતી ને નિભાવી છે. દીકરા માટે આટલું તો કરી શકે ને, હવે જમીનનો એક ટુકડો વેચી નાખ્યો, એમાં થઈ શું ગયું? આદિ, તારી માટે જમીનનો ટુકડો છે, તારા બાપ માટે અને મારી માટે એ મરણની મૂડી હતી. મેં એ ખર્ચી નાખી છે તારી પાછળ, અને આજકાલની આવેલી બે કોડીની માટે થઈને તું તારા માબાપનું અપમાન કરે છે, તારી બેનનું અપમાન કરે છે. ઓ હેલો, શું ગમે ને ગમે ત્યારે ગમે ત્યાં બોલી જવાનું? આ ઘરની વહુ છું, ઇજ્જતથી વાત કરો. વહુ જેવું તે વર્તન કર્યું છે જ ક્યાં? તારા સસરા બેઠા છે, હા તારી નણંદ ને તું જેમ ફાવે એમ બોલે છે, અને સાસુ કહેવાની જગ્યાએ ઓ હેલો, તું વિદેશમાં નથી, હા તું મારા ઘરમાં છે. ભલે અમે નાના છીએ, નાના લોકો છીએ, ગરીબ છીએ, પણ અમારા ઘરમાં સંસ્કાર અને આબરૂની કિંમત છે. હેડફ ઇઝ ઇનફ આદિ, હવે આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહું. તમારે મારી સાથે રહેવું હોય ને તો આવતા રહેજો મારા મમ્મીના ઘરે, બાકી હું આ ઘરમાં હવે પગ નહીં મૂકું. મારી સાથે રહેવું હોય ને તો આવજો, બાકી પડ્યા રહેજો અહીંયા માના પાલોથી બંધાઈને. દામિની, દામિની, તમે સારું નથી કર્યું, એના પર હાથ ઉપાડવાની શું જરૂર હતી તમારે? કે જેમ ફાવે એમ બોલતી હતી, મર્યાદા તોડતી હતી, એ તને નથી દેખાતું? અરે તું મને સમજાવે છે? એક કામ કર, તું ઘર જમાઈ બનવાને જ લાયક છે, જતો રહેજે ત્યાં. હા, એ જ કરવું પડશે. એમ પણ હવે તમારી પાસે છે શું કે અહીંયા પડ્યો રહો? સાચી વાત છે, મારું હતું ને એ બધું ભૂલથી તારી પાછળ વપરાઈ ગયું છે. હવે જે થયું તે થઈ ગયું ને, અને એમ પણ મને છે ને ત્યારે એવું થાય છે કે હું અહીંયા આવ્યો જ ખોટો. પહેલેથી જો લગ્ન કરીને ત્યાં જતો રહ્યો હોત ને તો સારું હતું. આ તો મને શોખ થયો હતો કે મમ્મી પપ્પા સાથે રહો, પણ ના, આ તમારી સાથે રહેવામાં કોઈ જ મજા નહોતી. જોઈ લીધું આજે. રહેવાનો શોખ નહોતો, લૂંટવાની લાલચ હતી કે મા બાપ પાસે થોડું ઘણું કઈ બચ્યું હોય ને તો એ પણ લૂંટી લઉં અને પછી જતો રહો ઘર જમાય. પણ અહીંયા કઈ મળ્યું નહીં ને, એટલે હવે લાલચ અને પ્રેમ બધું પૂરું થઈ ગયું છે, તો તમે જઈ શકો છો. હા, તારે કહેવાની જરૂર નથી કે મારે શું કરવું, એ મારે જોવું પડશે ને. હવે મારું ઘર ભાંગીને બેઠા છો બધા ભેગા થઈને, હવે મારે શું કરવું એ મારે જોવાનું. રાધે, સાદો પપ્પા એને હજી હજી તમારા મનમાંથી આ પુત્રનો મોહ ઓછો નથી થતો. નજરની સામે દેખાય છે કે તમે તમારી જિંદગીની મૂડી દીકરા પાછળ વાપરી નાખી, પણ એ દીકરાને તમારી પાસે બેસીને 5 મિનિટ વાત કરવાનો સમય નથી. જે પોતાની બાયડી પાછળ ઘેલો થઈ ગયો છે, ગાંડો થઈ ગયો છે. હવે જો આપ આ પ્રેમમાંથી બહાર આવો ને તો વધારે સારું છે. પપ્પા, મમ્મીની વાત સાવ સાચી છે. સમજ્યા કે દીકરાનો મોહ હોય, પણ આટલો આંધળો મોહ ન રાખો. આ દીકરો તો અંત સમયે 4 નારિયેલમાંથી જાય એવો છે. તમે પ્રેમની આશા રાખો છો એની પાસેથી? બેટા, એક બાપને એના દીકરા પાસે આશા ન હોય તો કોની પાસે હોય? સમજ્યા પપ્પા, કે દીકરા પાસે જ હોય હોવી જ જોઈએ. પણ દીકરામાં પણ તો
એવા ગુણ હોવા જોઈએ ને કે નહીં? શું છે બેટા, કેમ એટલી બધી ગુસ્સામાં છે? મોઢું ચડેલું છે તારું. કહ્યું તો ખરા બા, ત્યાં જે પણ થયું ને બધું જ મેં તમને આવીને કહી દીધું છે, પણ હવે બસ, હવે એ ઘરમાં હું નથી જવાની. પહેલા જ મેં એને કીધું તું ને કે અહીંયા આવીને તારે રહેવાનું જોઉં છું, હવે કેમ નથી આવતો? હવે તો આવશે ને, એ તારાને મારા પગે પડીને એને અહીંયા રહેવું પડશે. જો તો ખરી, હવે એને આવવું જ પડશે આ ઘરમાં, કારણ કે હવે એના બાપના ઘરે કાંઈ નથી વધ્યું. ક્યાં જશે? હવે ખીચડો તો જોશે જ ને. આવા દે, એ આવશે તારી પાછળ, એ પતંગની જેમ આવશે. આવો જ જોઈએ, જો ને તું. ત્યાં તારે નથી જવાનું, એને અહિયાં રાખવાનું, તો તું એને સમજાવી ન શકી? મમ્મી, એ સમય રાઈટ નતો કે હું એને એમ સમજાવી શકું કે આપણે ત્યાં નથી રહેવું. ખબરદાર, જો બોલાવ્યા વગર અહીંયા આવ્યો છે તો. અમારી વાતો માં બોલવા વાળો, હજી હું તને પાણી ને ના પાડું તો પછી બીજી પણ જાત કરે. જળ નથી ને તો પડશે. જા બા બાપુજી. આ બાપુજી વાળો પોતાના તો ઠેકાણા નથી, બીજાની પણ જાત કરવા આવી ગયો. તમે શાંત થઈ જાઓ ધામિની, હું મમ્મીના તરફથી અને બધાના તરફથી સોરી કહું છું. બસ હવે આવું ક્યારેય નહીં. સોરી અત્યારે છે? ત્યાં તમારા મમ્મી મને લાફો માર્યો ત્યારે ક્યાં ગયા હતા? ત્યારે સંભળાવી દેવાય ને એમને. અરે તું ગુસ્સામાં જતી રહી, પછી મેં ઘણું સંભળાવ્યું અને હવે ક્યારે એવું નહીં કરે. આદિ કુમાર, મારી દીકરી હવે એ ઘરમાં ક્યારે પગ નહીં મૂકે, ક્યારે નહીં. જો તમે આવું ના કહી શકો, આવું કરશો તો કેમ ચાલશે? હું ગમે તે અત્યારે નોકરી કરી લઈશ અને આપણે પછી નવું મકાન લઈ લેશું, એટલે જુદા રહેવા જતા રહીશું. જો એ બધું છાસ છાગોળે ને ભેદ ભાગોળે ને ઘેર ધમાધમ, એ ધંધા મારે જોઈતા જ નથી. મારી દીકરી નહીં આવે તો નહીં આવે, તમે અહીંયા આવી જાઓ. હાદી, તમારે છે ને એટલું સમજવું જોઈએ, તમે વિદેશ ભણીને આવ્યા છો, સારામાં સારી ડિગ્રી લીધી છે અને આ શહેરના સૌથી મોટા સીએ છો તમે. અરે ટોપ સીએ માં તમારું નામ આવે છે, કઈ ખબર પડે છે કે નહીં તમને? તમારે તો છે ને સારા ઘરમાં મોટા બંગલોમાં રહેવું જોઈએ, અને અત્યારે તમારી પાસે પોતાની એક ઓફિસ પણ નથી. ખબર છે તમને, આ સીએ હોય ને એની એક પર્સનલ ઓફિસ હોય, ઠાઠ માઠથી રહેતા હોય, અને તમે આ ઝૂંપડા માં રહ્યો છો. પપ્પા પાસે પૈસા માંગ્યા હતા, એની પાસે પૈસા હોવા જોઈએ ને, એટલા માટે જો હું વિચારું છું કે થોડો સમય નોકરી કરી લઉં, પછી પોતાની ઓફિસ કરીશ. આદિ કુમાર, તમે નોકરી કરશો, એમાંથી ઘર ચલાવશો કે પૈસા બચાવશો કે ઓફિસ કરશો, અરે હું સેના માટે છું? હું તમને રહેવા માટે સારામાં સારો બંગલો પણ કરાવી દઈશ, અને એવી ઠાઠ માઠની ઓફિસ કરાવી દઈશ કે તમારી ચેમ્બર અંદર હશે અને તમારો સિક્યોરિટી ગાર્ડ બહાર હશે.
તમારી એપોઇન્ટમેન્ટ વગર કોઈ વ્યક્તિ અંદર નહીં આવી શકે, એટલો તો તમારો ઠાઠ હોવો જોઈએ, કારણ કે તમે શહેરના ટોપના સીએ છો. બધું હું તમને કરાવી દઈશ, અને એ ત્યારે જ બનશે જ્યારે તમે અહીંયા રહેતા હશો. હા દી, બાની વાત સાચી છે. તમે વિચાર કરો ને, તમે આ શહેરના સૌથી મોટા સીએ છો, તમારી એક ઓફિસ નહીં હોય તો તમારી શું વેલ્યુ રહેશે? સારા ઘરમાં નહીં રહેતા હોય તો લોકો કેવી કેવી વાતો કરશે? હવે તો છે ને આપણે આપણા સ્ટેટસ પ્રમાણે રહેવું જોઈએ, એટલે મમ્મી જેમ કહે છે ને માની જાઓ. મમ્મી આપણા સારા માટે જ કહે છે ને. આપણને ઓફિસ મળી જશે, પછી તમે ખૂબ પૈસા કમાશો, અને પછી આપણે હસી ખુશીથી રહી શકશું. હા, તારી વાત, મમ્મીની વાત તો સાચી છે. મારે તમારી વાત માનવી જોઈએ ને. આટલું ભણ્યો અને એ બધું શું કામનું? બધું વ્યર્થ જશે. ના, એવું નહીં થવા દઉં. હું તમે કહો છો એમ જ કરીશ. દામિની, હું અત્યારે જ ઘરે જાઉં છું અને પપ્પા અને મમ્મીને કહી દઉં છું કે આજ પછી હું ક્યારેય તમારા ઘરમાં પગ નહીં મૂકું. મારે પણ મારી લાઈફ જીવવી છે, અને એ પણ સારા લેવલની. હું અત્યારે જઈને કહી દઉં છું એ લોકોને. તું ચિંતા નહીં કરતી, હું જલ્દી પાછો આવું છું. સારું, જય શ્રી કૃષ્ણ. જલ્દી પાછો આવજો. હા, હાઈ ફાઈ. મમ્મી, બકરી હવે ડબ્બામાં પુરાણી છે. હવે હું જોઉં છું કે આદી મને મૂકીને ક્યાં જાય છે. અને હા, હુકમનો એકો બરાબર સમયે કામ લાગ્યો. હા, અને આ ડોસા ડોસીને છે ને દીકરા વગરને ના કરી દઉં ને તો મારું નામ પણ દામિની નહીં. તું દીકરી કોની છે? તમારી.